बनासकांठा जिल्लाना कांग्रेसना सिहोरीमां आवेल हनी नामनी बाळकोनी खानगी हॉस्पिटलमां आग लागवाना कारणे एक बाळकनुं मौत। कांग्रेस तालुकाना मुख्य मथक सिहोरीना बनास कॉम्प्लेक्समां आवेल हॉस्पिटलना संचालक डॉक्टर कल्याण सिंह सोढ़ानी हनी बाळकोनी खानगी हॉस्पिटलमां आग लागता अफरातफरीनो माहौल सर्जायो हतो। हनी बाळकोनी हॉस्पिटलना आईसीयू वॉर्डमां आग लागता आईसीयूमां दाखल करेल त्रण बाळको पैकी एक बाळकनुं मौत निपज्युं। मृतक बाळक रावल लालाभाई देवसीनो चार दिवसनो बाबू हतो अने कांकरेजनो रहेवासी होवानुं जाणवा मळ्युं हतुं, जे धुमाड़ाना गूंगळामणના कारणे मृत पाम्यो। જ્યારે અન્ય બે બાળકોને સારવાર અર્થે સિહોરીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા। સરકારી દવાખાનાના ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા। ત્યાં લોકો સાથે ઉદ્વતાઈ ભર્યું વર્તન કર્યું હતું, જેવો આક્ષેપ ગામજનોએ કર્યો હતો। ડોક્ટર પ્રતીક રાઠોડે દવા કરવાનો ઇનકાર કરતા ગામજનોએ ડોક્ટર સામે ફિટકારની લાગણી વરસાવી। લોકોમાં ડોક્ટર સામે રોષ જોવા મળ્યો હતો અને ડોક્ટરની બદલીની માંગ કરી લોકો એકઠા થયા હતા અને ડોક્ટર સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા। લોકો એકઠા થતાં સ્થાનિક પોલીસ અને આગેવાનોએ લોકોને સમજાવ્યા હતા અને મામલો ઠાળે પાડ્યો હતો। આ પગલે સિહોરી પીએસઆઈ બી એલ રાયઝાદા અને દિયોદર ડીવાયએસપી પીડીટી ગોહિલ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા। આ બાબતની સિહોરી પોલીસ મથકે સુરેશ દેવસિંહ રાવળ કે જે ઉમરીવાડાના રહેવાસી છે તેમણે ફરિયાદ નોંધાવતા સિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। અન્ય બે બાળકોની વધુ સારવાર અર્થે ડીસાને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સરકારી હોસ્પિટલના ડોક્ટરની બદલી કરવાની માંગ સાથેના સુર સાંભળવા મળ્યા હતા। સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવાની માંગ પણ કરાઈ હતી, જો કે સમગ્ર ઘટનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। સવારના 5 વાગે હોસ્પિટલ નામની પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી હતી, જેની અંદર 3 બાળકો દાખલ કરેલા હતા। તો આકસ્મિક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે હોસ્પિટલમાં આગ લાગવાથી પેશન્ટો તાત્કાલિક બહાર કાઢી અને સિહોરી રેફરલ હોસ્પિટલની અંદર પ્રાથમિક સારવાર માટે અમે અહીંયા દાખલ કરવા આવેલા। તો ત્યાંના અત્યારના 3-4 ડૉક્ટર પ્રતિક નામે ડૉક્ટર છે, એમને અમે દરવાજો ખટખટાવવાથી અમે દરવાજો ખોલ્યો નહીં। 5:40 થી 6:40 અમે દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલ્યો તો અમને એવું જતાઈ ભર્યો જવાબ આપ્યો કે તમે અમારો દરવાજો કેમ ખોલો છો, હું મારા ફેમિલી સાથે રહું છું, મને ડિસ્ટર્બ કેમ કરો। તો છેલ્લે 7:30 બે પેશન્ટમાંથી એક પેશન્ટ એક્સપાયર થઈ ગયો અને એક પેશન્ટની સારવાર એમણે નોર્મલી ઓક્સિજન ચાલુ કરેલી અને એમને કીધેલું કે ઓક્સિજનની વ્યવસ્થા સિહોરીમાં બીજે ક્યાંય નથી, તો આપ સાહેબ પ્રાથમિક સારવાર આપો। તો મને એમણે એવો જવાબ આપ્યો કે મિસ્ટર, અહીંથી ગેટ આઉટ, તારી હોસ્પિટલનો માલિક હું છું, મારે શું કરવું કે ના શું કરવું એ મારી જવાબદારી। તો અમે તાત્કાલિક ધોરણે 108ને ફોન કરવાનું કહ્યું, એમણે કીધું કે તમારે તમારામાં આવે છે તમે ફોન કરો। તો 6:40 પેશન્ટ દાખલ કરેલું, 8:20 એમ્બ્યુલન્સ આવી અને અમને પેશન્ટને મોટા રિફર કરી, જે હાલ સિરિયસ છે। યોગ્ય સમયે તાત્કાલિક જો સારવાર મળી ગઈ તો બે બાળકોના જીવ બચી, તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે સિહોરીમાં કાયમી ધોરણે જે આ તકલીફ સિહોરી તાલુકા પેલેસ છે જે વેઠી રહ્યો છે એનો યોગ્ય નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે ડૉક્ટરોની પેનલ, જે 3 ડૉક્ટરોની નિમણૂક થવામાં આવે છે, એ અમારે કરી આપવા વિનંતી। લગભગ 5:30 વાગે અકસ્માતનો બનાવ બનેલો હતો અને એ અકસ્માતના બનાવમાં જે ઉમરી ગામના સુરેશભાઈ ઋષિભાઈ રાવલ છે તેમનું 4 દિવસનું બાળક છે એ ગુમડાવાથી મૃત્યુ પામેલું હતું અને બાકીના જે બી બાળકો ત્યાં આઈસીયુ હોસ્પિટલમાં દાખલ હતા તેમને તાત્કાલિક પોલીસની મદદથી અને સ્થાનિક પ્રશાસનની મદદથી અમે ડીસા ખાતે રિફર કરેલા હતા અને તે હાલ કન્ડિશન એમની સારી છે। જે બાબતે અમે સિહોરી પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતનો બનાવ બનેલો હોય અને એક બાળકનું મૃત્યુ થયું હોય, જે બાબતે અમે એક્સિડન્ટ ડેથની ફરિયાદ લઈને અમે આગળની તપાસ હાથ ધરેલી છે અને આ અકસ્માતના બનાવમાં જે પણ અધિકારીઓનો રિપોર્ટની જરૂર હોય તેમને અમે બોલાવીને આગળની ગ્રાઉન્ડ રિપોર્ટ શું આવી શકે એ બાબતે મેં આપણી કાર્યવાહી નક્કી કરી લીધા।